નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે વાત કરીશું ચોથી એકમ કસોટી ઓક્ટોમ્બર માસની અંદર જે લેવાની છે ધોરણ નવથી બાર તેનું મિત્રો ટાઈમ ટેબલ આવી ગયું છે તો મિત્રો સંપૂર્ણ માહિતી સાથે આ વિડીયો જરૂરથી જુઓ અને તૈયારી મિત્રો ચાલુ કરી દેજો તો મિત્રો આ વિડીયોની અંદર આપણે ચાલો જોઈશું ટાઈમ ટેબલ મિત્રો નવ આવું તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરી ઓક્ટોબર માસની અંદર જે એકમ કસોટી યોજાશે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે મૂકવાના છે જે તમને સૌપ્રથમ મળી રહે અત્યારે મિત્રો કોવિડ નાઇન્ટીનને કારણે મહામારી ચાલી રહી છે ત્યારે તમારી શાળાઓ બંધ છે પરંતુ તમારું શિક્ષણ બંધ નથી જેમ દર મહિને જેમ એકમ કસોટી લેવા છે તેવી રીતે મિત્રો અહીંયા ચોથી એકમ કસોટી તમારે લેવાની છે ધોરણ નવથી બારની અંદર જે ઓક્ટોમ્બર બે હજાર વીસની અંદર આયોજન કરવાનું છે તો મિત્રો એની જરૂરી સૂચનાઓ જોઈ લઈશું કે ધોરણ નવથી બારની એકમ કસોટી છે એ સત્યાવીસથી અઠ્યાવીસ ઓક્ટોમ્બર દરમિયાન યોજવામાં આવનાર છે જે ચોથી એકમ કસોટીની અંદર ધોરણ દસનો અભ્યાસક્રમ છે એ પેપર છે ગુજરાતી પ્રથમ અને દ્વિતીય ભાષા અને વિજ્ઞાનનું પેપર પૂછાશે જ્યારે ધોરણ નવની અંદર ગણિત અને સામાજિક વિજ્ઞાન વિશેનું પેપર પૂછવામાં આવશે જે મિત્રો તમારે ગુણ પચીસનું પેપર રહેશે ધો તારીખ સત્યાવીસ દસ બે હજાર વીસ સુધીમાં વિદ્યાર્થી સુધી એકમ કસોટીનું પ્રમાણપત્ર જે છે એ શાળા દ્વારા તમને પહોંચાડી દેવામાં આવશે અને તમારે ઘરે બેઠા જ મિત્રો લખવાનું રહેશે ચોથી એકમ કસોટીનો અભ્યાસક્રમ છે જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સુધીનો રહેશે જેના વિશે અને અભ્યાસક્રમની વિગતો આપણે નીચે જોઈ લેવાના છીએ મિત્રો ધોરણ નવથી બારનો તો જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીને અત્રે કચેરી જે ઈમેલ છે એડ્રેસ પરથી પણ તમે પચીસ દસ બે હજાર વીસ સુધી તમને મળી જશે મિત્રો પેપર અને જે છવિસ છે તમને વિતરણ કરવામાં આવશે તમારી શાળા દ્વારા તો મિત્રો જોઈશું અત્યારે જે તમારો અભ્યાસક્રમ છે એની પણ વાત કરીશું નીચે મિત્રો આ સૂચનાઓ જરૂરી છે તે વાંચી લેશો મિત્રો આ શાળા માટે ખાસ સૂચનાઓ છે પછી મિત્રો જોઈશું અહીંયા વિદ્યાર્થી બને વિશેની એકમ કસોટીનું ઉતરો પાંચ અગિયાર બે હજાર વીસ સુધી પોતાની અનુકૂળતાએ અલગ અલગથી બનાવેલ નોટબુકમાં સ્વયંશિસ્તપૂર્વક વાલીની દેખરેખ હેઠળ ઘરેથી જ લખે તે અંગે આચાર્ય સર જરૂરી સૂચના આપવાની છે એટલે કે મિત્રો તમારે સારી રીતે પાંચ અગિયાર બે હજાર વીસ સુધીમાં કસોટી પૂર્ણ કરવાની રહેશે અને પછી શાળાએ પહોંચાડવાની રહેશે તમારે શાળાએ જવાનું નથી મિત્રો વાલી દ્વારા જ પહોંચાડવાની રહેશે સોફ્ટ કોપી હાર્ડ કોપી સ્વરૂપે જે અનુકૂળતા તમારે હોય એ રીતે તમારે એકમ કસોટી પહોંચાડવાની રહેશે મિત્રો તો આગળ જોઈશું મિત્રો તમારો જે અભ્યાસક્રમ છે તો એની વાત કરી લેશું તો ધોરણ દસની અંદર જે ચોથી એકમ કસોટી યોજાય છે તેના અભ્યાસક્રમમાં મિત્રો જે છે તો ગુજરાતી પ્રથમ ભાષાની અંદર જુલાઈ માસની અંદર જે છે અભ્યાસક્રમ પદ્ય પાંચ સાત કવિતા છે લેખન કાવ્ય સમીક્ષા સંક્ષેપીકરણ અને ગદ્યમાં પાંચ છ પાઠ અને વ્યાકરણ એકમ એકનું પૂછાશે ઓગસ્ટ માસની અંદર પદ્ય નવ અગિયાર લેખન ચિત્ર પત્ર લેખન અહેવાલ લેખન ગદ્ય આઠ વ્યાકરણ એકમ બે અને ઓગસ્ટ જે સપ્ટેમ્બર માસનો અભ્યાસક્રમ છે ગદ્ય છે બાર લેખન જે ગદ્ય બારમો પાઠ છે પછી લેખનની અંદર ગદ્ય સમીક્ષા અને વ્યાકરણની અંદર એકમ ત્રણ તમારે તૈયારી કરવાની રહેશે ગુજરાતી દ્વિતીય ભાષાની વાત કરીશું તો જે તમારે જુલાઈ માસનો અભ્યાસક્રમ છે તે મુજબ જ રહેશે મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો આ અભ્યાસક્રમ તમારો છે જે એકમ કસોટી ઓક્ટોબર માસની અંદર પૂછવામાં આવશે વિજ્ઞાન વિષયની વાત કરીશું તો જુલાઈની અંદર જે છઠ્ઠો પાઠ છે જૈવિક ક્રિયાઓ દસમો છે પ્રકાશ પરાવર્તન અને વક્રી ભવન બીજું છે એસિડ બે ક્ષાર સાતમો પાઠ છે નિયંત્રણ અને સંકલન બારમો છે વિદ્યુત બાર બીજું છે ઉર્જા સ્ત્રોતો અને ધાતુઓ અને અધાતુઓ જે છે તે તમારે એકમ કસોટીની અંદર પૂછવામાં આવશે મિત્રો તો મિત્રો અત્યારથી તૈયારી તમારી ચાલુ કરી લેજો જેથી કરી તમે એકમ કસોટીની અંદર સારી રીતે લખી શકો ધોરણ નવની અંદર ચોથી એકમ કસોટીનો અભ્યાસક્રમ મિત્રો આ મુજબ રહેશે જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસનો અભ્યાસક્રમ છે તે મુજબ રહેવાનો છે જેની અંદર તમારે છે ગણિતમાં પેપર છે તેમાં બહુપદીઓ બીજો પ્રકરણ છે પંદરમું પ્રકરણ છે સંભાવના ત્રીજો છે યામ ભૂમિતિ ચોથું પ્રકરણ દ્વિચલ સુરેખ સમીકરણો અને છઠ્ઠું છે રેખાઓ અને ખૂણાઓ તેનો મિત્રો તમારે એકમ કસોટીની અંદર જ પૂછવામાં આવશે જ્યારે સામાજિક વિજ્ઞાનની વાત કરીશું તો નમો પાઠ છે મૂળભૂત હક્કો મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો તેરમો પાઠ છે ભારત સ્થાન ભૂસ્તરીય ભૂપુષ્ઠ એક દસમો પાઠ છે સરકારના અંગો અને ચોથો પાઠ પાઠ છે ભારતની રાષ્ટ્રીય ચળવળો આ પાઠનું જ તમારા એકમ કસોટીમાં પૂછાશે આની બહારનું કશું પૂછવામાં આવશે નય મિત્રો ચાલો ધોરણ અગિયાર ને બારના વિજ્ઞાન પ્રવાહની વાત કરીશું ચોથી કમ કસોટીનો અભ્યાસક્રમ છે મિત્રો આ મુજબ રહેશે ચાલો ધોરણ અગિયારનું સૌ પ્રથમ જોઈ લેશું વિજ્ઞાન પ્રવાહમાં તો ગણિત છે તમારે પ્રકરણ ચાર પાંચ છ અને સાતનું પૂછવામાં આવશે વિજ્ઞાનની અંદર પ્રકરણ ચાર પાંચ સાત અને આઠનું પૂછવામાં આવશે તેવી રીતે અહીંયા અંગ્રેજીની અંદર મિત્રો પોઈન્ટ છે ચેપ્ટર ફોર ચેપ્ટર ફાઇવ અને જે સ્પોર્ટ રી રીડર છે તે પૂછાશે મિત્રો અગિયારમાં ધોરણ જે અંગ્રેજી છે એની અંદર સેકન્ડ લેંગ્વેજ છે આ ફર્સ્ટ લેંગ્વેજ હતી મિત્રો તો યુનિટ થ્રી યુનિટ ફોર જે રીડર છે એ પૂછવામાં આવશે જેમાં યુનિટ છ સાત આઠનો સમાવેશ કરવામાં આવશે બાર વિજ્ઞાન પ્રવાહની વાત કરીશું તો મિત્રો ગણિતનું પેપર છે તમારે જે પ્રકરણ ચાર પાંચ અને છનું પૂછાશે તમારી એકમ કસોટીની અંદર વિજ્ઞાનની અંદર પ્રકરણ પાંચ છ અને આઠનું પૂછવામાં આવશે જ્યારે અંગ્રેજીની અંદર ફર્સ્ટ લેંગ્વેજમાં મિત્રો ચેપ્ટર થ્રી ફોર પોઈન્ટ્સ અને જે સ્પેશિયલ રીડર છે એની અંદર ધ એનિમી એનું પૂછાશે મિત્રો જ્યારે તમારે સાયન્સની અંદર જે ધોરણ બારમાં અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજ છે તેમાં યુનિટ થ્રી યુનિટ ફોર યુનિટ ફાઇવ અને સ્પેશિયલ જે રીડર છે એની અંદર યુનિટ થ્રી ફોર અને ફાઇવનું પૂછવામાં આવશે તો મિત્રો આ રીતે તમારો અભ્યાસક્રમ રહેશે ચાલો આગળ વાત કરીશું ધોરણ અગિયાર અને બારના સામાન્ય પ્રવાહના અભ્યાસક્રમની તો એની અંદર ઇંગ્લિશમાં જે ફર્સ્ટ લેંગ્વેજ છે એની અંદર ચેપ્ટર ફાઇવ પોઈન્ટ થ્રી અને જે સ્પેશિયલ રીડર છે એની થ્રી એ પૂછાશે ઇંગ્લિશ છે સેકન્ડ લેંગ્વેજમાં યુનિટ ફોર રીડર ટુ સ્પેશિયલ રીડર જે છે ફોર અને ફાઇવ એ તમારે પૂછવામાં આવશે પછી તમારે મિત્રો એક ઇમેલ રાઇટિંગ ઓર રિપોર્ટિંગ રાઇટિંગ એ પણ પૂછાશે ચાલો વાત કરીશું અગિયારમાં નામાના મૂળ તત્વ સામાન્ય પ્રવાહમાં પાંચમો છઠ્ઠું અને સાતમું પ્રકરણ પૂછાશે મનોવિજ્ઞાનની અંદર પાંચમું અને છઠ્ઠું પ્રકરણનું પૂછવામાં આવશે ઇંગ્લિશની અંદર ચેપ્ટર ફોર પોઈમ ફોર જે સ્પેશિયલ રીડર છે એ ફોર એ પૂછાશે મિત્રો આ રીતે તમારો અભ્યાસક્રમ રહેશે અને બહારનું કશું પૂછવામાં આવશે નહીં ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજની અંદર યુનિટ ફાઇવ રીડર છે ટુ અહીંયા છે મિત્રો તમે જોઈ રહ્યા છો આ રીતે તમારે પૂછાશે અને બારમા નામાના મૂળ તત્વ છે સામાન્ય પરવાહનું છે પાંચમો છઠ્ઠું અને સાતમો પ્રકરણ છે અને મનોવૈજ્ઞાનનું પાંચમું અને છઠ્ઠું પ્રકરણ પૂછવામાં આવશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અભ્યાસક્રમને ચાલુ વર્ષ માટે બાદ કરેલ મુદ્દાઓ એકમ કસોટીમાં પૂછવામાં આવશે નહીં મિત્રો તો મિત્રો આશા છે કે તમને મારો વિડીયો ગમ્યો જશે અને વિડીયો ગમ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી જે ઓક્ટોમ્બર માસની અંદર એકમ કસોટી યોજાશે તેનું પણ આપણે સોલ્યુશન મૂકવાના છે જે તમને સૌ પ્રથમ મળી રહે